મિલિટ્સના ફાયદાઓને પ્રોત્સાહન આપવા માટે લખાલ ગીતને શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત પ્રદર્શન શ્રેણી હેઠળ ગ્રીમી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યું છે આ ગીત ભારતીય અમેરિકન ગાયિકા ફાલ્ગુની શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને લખ્યું હતું કેવી રીતે પીએમ નરેન્દ્ર મોદીએ લખેલું ગીત પ્રતિષ્ઠિત ગ્રીમી એવોર્ડ માટે થયું નોમિનેશન જોઈએ ખાસ અહેવાલ અંદરની વાતમાં મોદી સરકાર બરછટ અનાજ એટલે કે મિલેટ્સ ને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે અહેવાલ અનુસાર પીએમ નરેન્દ્ર મોદી ના સહયોગથી લખાયેલ ગીત એબડન્સ બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પર કેટેગરી શ્રેષ્ઠ વૈશ્વિક ગીત સંગીત પ્રદર્શન શ્રેણી માં ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યું છે આ ગીત ભારતીય અમેરિકન ગાયિકા ફાલ્ગુની શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને લખ્યું હતું અહેવાલ અનુસાર અધિકારીઓ માહિતી આપી કે મુંબઈમાં જન્મેલી ગાયિકા ગીતકાર ફાલ્ગુની શાહ અને તેમના પતિ અને ગાયક ગૌરવ શાહ દ્વારા પ્રસ્તુત ગીત એબન્ડન્સ ઇન મિલેટ્સ ને ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે ફાલ્ગુની શાહ તેના સ્ટેજ નામ ફાલુ થી ઓળખાય છે ગ્રેમી એવોર્ડ્સની રેસમાં અન્ય નોમિનેશનમાં સેડો ફોર્સિસ માટે અરુજ આફતાબ વિજય અય્યર અને સહેઝાદ ઇસ્માઇલ અલોન માટે બર્મા બોય અને ફિલ્મ માટે ડેવિડોનો સમાવેશ થાય છે વાસ્તવમાં વર્ષ બે હજાર તેવીસને ને મિલિટ્સનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે જેના માટે ભારત અને યુનાઇટેડ નેશન્સના ખાદ્ય અને કૃષિ સંગઠનના સંચાલક મંડળના સભ્યો દ્વારા પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પંચોતેરમાં સત્ર દ્વારા સમર્થન વર્ષની શરૂઆતમાં ગીતના રિલીઝ પહેલા ફાલ્ગુનીએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ મારી અને મારા પતિ ગૌરવ શાહ સાથે મળીને એક ગીત લખ્યું હતું ગૌરવની પડ એ છે કે આ ગીત ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયું છે બ્યુરો રિપોર્ટ નાણાકીય વર્ષ માટે બજેટમાં નિર્ધારિત ડાયરેક્ટર ટેક્સ લક્ષ્યના અઠાવન ટકા પહેલેથી જ એકત્રિત કરી લીધા છે એક સાથે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં બાવીસ ટકાનો ઉછાળો જોવા મળ્યો ત્યારે ચાલુ નાણાકીય વર્ષમાં કેટલું વધ્યું સરકારી ભંડોળ જોઈએ ખાસ અહેવાલ ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં બાવીસ ટકાનું ઉછાળું જોવા મળ્યું છે પહેલી એપ્રિલથી નવ નવેમ્બર બે હજાર ત્રેવીસના સમયગાળામાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં રૂપિયા દસ પોઈન્ટ સાઠ લાખ કરોડ રહ્યું છે વર્તમાન નાણાકીય વર્ષ માટે બજેટમાં નિર્ધારિત ડાયરેક્ટ ટેક્સ ટાર્ગેટમાં અઠ્ઠાવન ટકા સરકારના હાથમાં આવી ચૂક્યું છે સીબીડીટીએ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો પ્રિવિઝનલ ડેટા જાહેર કર્યો છે જે મુજબ ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં નવ નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધી ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં રૂપિયા બાર પોઈન્ટ સાડત્રીસ લાખ કરોડ થયું છે જે ગત વર્ષ કરતા સત્તર પોઈન્ટ ઓગણસાઠ ટકા વધુ છે કરદાતાઓએ જારી કરેલા રિફંડને બાદ કરતા નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂપિયા દસ સાઠ લાખ કરોડ રહ્યું છે જે ગયા નાણાકીય વર્ષ બે હજાર બાવીસ અને સમાન સમયગાળા કરતા બાવીસ ટકા વધુ છે સીબીડીટી નું કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વર્ષ બે હાજર ત્રેવીસ અને ચોવીસ ના બજેટના અંદાજના ના અઠાવન પોઈન્ટ પંદર ટકા વધુ રહ્યું છે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં કોર્પોરેટ ઇન્કમ ટેક્સમાં સાત પોઈન્ટ તેર ટકા નો ઉછાળો આવ્યો છે જ્યારે વ્યક્તિગત આવક વેરામાં અઠ્યાવીસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા ઉછાળો આવ્યો છે જે આમાં સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ઉમેરવામાં આવે તો કુલ વ્યક્તિગત આવકના સંગ્રહમાં સત્યાવીસ પોઈન્ટ અઠાણું ટકાનો ઉછાળો જોવા મળે છે કરદાતાઓએ જારી કરેલા રિફંડમાં સમાયોજન પછી કોર્પોરેટ આવકવેરા વસૂલાતમાં બાર પોઇન્ટ અડતાલીસ ટકા અને વ્યક્તિગત આવકવેરા વસૂલાતમાં તેર પોઇન્ટ સિતોતેર ટકાનું ઉછાળો આવ્યું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી દિવાળી દિવસે લક્ષ્મી પૂજન ધન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તે જ રીતે દિવાળીના એક દિવસ પહેલા કાળી ચૌદસ પર મા કાલી હનુમાનજી અને કાળ ભૈરવ પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે શું છે કાળી ચૌદસનું મહત્વ કેવી રીતે ઉજવાય છે નરક ચતુર્દશીનો તહેવાર જોઈએ ખાસ અહેવાલ અંદરની વાતમાં આસો એટલે કે કાળી ચોદસ લોકો રૂપ નરક ચતુર્દશી ભૂત ચતુર્દશી અથવા રૂપ ચતુર્દશી તરીકે પણ ઓળખે છે કેટલીક જગ્યાએ તેને નાની દિવાળી પણ કહેવામાં આવે છે આ દિવસે માતા કાલી અને કષ્ટભંજન દેવની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે આ સાથે મૃત્યુના દેવતા યમની પણ પૂજા કરવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે માતાએ નરકાસો રાક્ષસનો વધ કર્યો હતો તેથી તેને નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે અગિયાર નવેમ્બરે શનિવારના રોજ કાળી ચોદસ આવતી હોય તેનું મહત્વ વધી જાય છે ઉગ્ર દેવી દેવતાની સાધના માટે તુરંત ફળ આપતો તહેવાર એટલે કાળી ચોદસ આ વર્ષે કાળી ચોદસ આસો વધ ચૌદ શનિવારે હોવાથી દુર્લભ સિદ્ધિ યોગ રચાય છે આ દિવસે અને રાત્રે મહાકાળી પૂજા હનુમાનજીની પૂજા ભૈરવ પૂજા તંત્ર મંત્ર સાધના તેમજ અન્ય ઉગ્ર દેવી દેવતા સાધના કરવામાં આવે છે આ સિવાય કાળી ચોદસ દિવસે અભિયંગ સ્નાનનું પણ વિશેષ મહત્વ રહેલું છે આ દિવસે સૂર્યોદય પહેલા જો શરીર પર માટી લગાવીને સ્નાન કરવામાં આવે તો વ્યક્તિને દરેક રોગમાંથી મુક્તિ મળે છે બ્યુરો રિપોર્ટ ક્રૂડ ઓઇલ અચાનક આટલું સસ્તું કેમ થઈ ગયું શું આ દિવાળીએ દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં મળશે રાહત જોઈએ ખાસ અહેવાલ અંદરની વાતમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની શરૂઆત બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો હતો અને તે પ્રતિ બેરલ ત્રાણું ડોલરની નજીક પહોંચી ગયું હતું પરંતુ યુદ્ધ હજુ ચાલુ છે તેમ છતાં કાચા તેલની કિંમતોમાં અચાનક ઘટાડો થયો છે અને તેનાથી ઘણા દેશોને રાહત મળી છે ક્રૂડની કિંમતમાં પાંચ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો પહેલા આપણે ક્રૂડ ઓઇલ લેટેસ્ટ ભાવની વાત કરીએ તો લગભગ પાંચ ટકા ના ઘટાડા સાથે બ્રેન્ડ ક્રૂડની ની કિંમત ઓગણસી ડોલર પ્રતિ બેરલ ના સ્તરે પહોંચી ગઈ છે બીજી તરફ ડબલ્યુ ની કિંમત પણ ઘટીને લગભગ પંચોતેર ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે ક્રૂડ ઓઇલ ભાવમાં આ ઘટાડા બાદ કિંમતો ત્રણ મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે ભાવમાં ઘટાડો થવાનું કારણ માંગમાં ઘટાડો જાણવામાં આવી રહ્યું છે ઇઝરાયેલ હમાસ યુદ્ધના કારણે બગડતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ વચ્ચે પણ અમેરિકાથી લઈને મધ્ય પૂર્વ સુધી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડા પાછળના કારણોની વાત કરીએ તો ક્રૂડ ઓઇલના પુરવઠામાં વધારો એ છે તેમાંથી એક યુએસ અને ઓપેકે માંગ કરતા પુરવઠામાં વધારો કર્યો છે આ સિવાય ડોલર ઇન્કમ ટેક્સમાં વધારાના પગલે ક્રૂડની કિંમતો પર દબાણ વધતું જોવા મળી રહ્યું છે દિવાળી પહેલાં કાચા તેલની કિંમતોમાં આ ઘટાડાના પગલે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર રાહત મળવાની આશા વધી રહી છે